પાસ્કા ઋતુના સાતમા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે કુમારી માતા મરિયમ અને એલિઝાબેથના મિલનનું પર્વ ઉજવે છે. મરિયમના મહિમા ગાનમાં મરિયમ સ્વયંને મહાન કહેવાને બદલે બળભાગી ગણાવે છે, જે તેમની આજ્ઞાધીનતા, નમ્રતા અને પરોપકારની ભાવનાને છતી કરે છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના પહેલા અધ્યાયના વચનો 39-56. થોડા જ વખતમાં મરિયમ યહૂદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામમાં જવાને ઉતાવળા ઉતાવળા નીકળી પડ્યા. જખરિયાના ઘરમાં જઈને તેમણે એલિઝાબેથને વંદન કર્યા. મરિયમના વંદન સાંભળતા જ એલિઝાબેથના પેટમાંનું બાળક ફરક્યું અને એલિઝાબેથ પવિત્ર આત્માની પ્રેરણાથી સભર બનીને મોટે સાદે બોલી ઉઠી, સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કુખનું બાળક. હું તે કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી. અને વાત તો સાંભળ, જેવા તારા વંદનના શબ્દ મારા કાને પડ્યા કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું. અને શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે, કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા થશે. ત્યારે મરિયમ બોલ્યા, મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે, કારણ તેણે પોતાની આ દીનદાસી ઉપર કૃપાદૃષ્ટિ કરી છે. ખરે, આજથી બધા યુગો મને બળભાગી માનશે, કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે. એનું નામ પાવન છે. જેઓ એનાથી ડરીને ચાલે છે તેમની આખી વંશ પરંપરા ઉપર એની કરુણા વરસે છે. એણે પોતાનું બાહુબળ બતાવ્યું છે, ગર્વિષ્ઠોને એણે ધૂળ ચાટતા કર્યા છે, રાજકર્તાઓને એણે સિંહાસન પરથી ગબડાવી પાડ્યા છે અને દીન દરિદ્રોનું એણે ગૌરવ કર્યું છે. ભૂખ્યાને એણે સુખ સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે. આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે ને પોતાના સેવક ઇસરાયલની વહાર કરી છે. મરિયમ લગભગ 3 મહિના એલિઝાબેથ સાથે રહ્યા અને પછી પોતાને ઘેર પાછા ગયા. આજનો શુભ સંદેશ માતા મરિયમને સમર્પિત છે. દેવદૂત દ્વારા મરિયમને તેમની પિતરાઈ એલિઝાબેથ સગર્ભા હોવાના સમાચાર મળતા તે તુરંત તેમની સગર્ભાવસ્થામાં મદદરૂપ થવા માટે લાંબુ અંતર કાપીને પહોંચી જાય છે. એલિઝાબેથના ઉદરમાં સ્નાન સંસ્કારક યોહાન છે, જે ઈસુ પહેલાં 6 મહિના પહેલાં જન્મ લઈને ઈસુના છડીદાર તરીકેની ભૂમિકા ભજવવાના છે. મરિયમની હાજરીથી યોહાનને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાય છે અને એ પવિત્ર આત્મા દ્વારા એલિઝાબેથને મરિયમના ઉદરમાં પ્રભુ ઈસુ છે તેની જાણ થાય છે, જેનો હજુ તો પિંડ જ બંધાયો હતો. મરિયમની કાયાપલટ જ થઈ ગઈ છે ઈશપુત્રને તેમના દેહમાં ધારણ કરીને. એલિઝાબેથના મુખેથી સરી પડેલા વચનોથી મરિયમ ગદગદ થઈ જાય છે અને તેમના મુખેથી ઈશ્વરની સ્તુતિ કરતું જે મહિમાગાન સરી પડે છે તે અદ્વિતીય અને અદ્ભુત છે. આ ગાનના પ્રત્યેક શબ્દમાં છલકાય છે મરિયમની નમ્રતા, પવિત્રતા અને આભાર. પોતે ઈશ્વરને હા પાડીને કોઈ મોટું કામ નથી કર્યું, પણ ઈશ્વરે આ દીનદાસી ઉપર કૃપા કરી છે તેથી બધા યુગો તેને બળભાગી માનશે એમ કહીને સર્વશક્તિમાન ઈશ્વરનો મહિમા કરતા ઈશ્વરના પરાક્રમોનું વર્ણન કરે છે. માતા મરિયમ ઈસુના સૌ પ્રથમ શિષ્ય હતા.
પરમેશ્વરની કૃપા મેળવવી એક વાત છે અને તે કૃપા આજીવન ટકાવી રાખવી એ જુદી જ વાત છે. માતા આ બંને કાર્યો જે રીતે કરી શક્યા તેનો જોટો મળી શકે એમ નથી. મરિયમ કુમારી માતા બનવાનું સ્વીકારી શક્યા તે હિંમત તેમને ઈશ્વર પરની શ્રદ્ધામાંથી જ મળી. માતાએ ગાયેલું મહિમાગાન બતાવે છે કે તેમને યહૂદી શાસ્ત્રોની ઊંડી સમજ હતી, જે તેમની ધર્મપરાયણતા બતાવે છે. માતા મરિયમે દર્શન આપીને કરેલા વિવિધ ચમત્કારો ધર્મસભાના ઇતિહાસમાં નોંધાયેલા છે, જેના થકી કેટલાય સત્યોને પુષ્ટિ મળી છે. ઈસુની આવી ઉદ્દાત શિષ્યા અને માતા આપણી મધ્યસ્થી બનીને એમના સદગુણોનો નાનો અંશ પણ આપણા જીવનમાં ઉતારે તો આપણે ધન્ય થઈ જઈએ, ખરો ને? પ્રણામ મારિયા થાઓ ખુશ ખુશાલ, પ્રણામ મારિયા થાઓ ખુશ ખુશાલ, પ્રણામ મારિયા થાઓ ખુશ ખુશાલ, પ્રણામ મારિયા થાઓ ખુશ ખુશાલ. તમે બરાબર ભાગી તમને મળ્યું પ્રભુ લુવાલ, રહેમ નજર કરી પ્રભુ વસા છે તમારે અંતરિયાલ. પ્રણામ મારિયા થાઓ ખુશ ખુશાલ, પ્રણામ મારિયા થાઓ ખુશ ખુશાલ. પવિત્ર આત્મા શિર તમારે હવે ખરે ઉતરશે, ઈશ્વર કેરો પ્રભાવ તમ પર તેજ તેજ જળ હળશે. અંક તમારે શિશુ જન્મશે, ઈસુ નામે ઓળખાશે, પરમેશ્વરનો પુત્ર હશે, જગમાં મહાન થશે. ઈશ્વર એને રાજા કરશે, એનું રાજ્ય રહેશે ચિરકાલ. પ્રણામ મારિયા થાઓ ખુશ ખુશાલ, પ્રણામ મારિયા થાઓ ખુશ ખુશાલ, પ્રણામ મારિયા થાઓ ખુશ ખુશાલ. પાપ મહીથી માનવી કેરો એ તો તારણ કરશે, સત્ય જીવનની ભેટ અમૂલી માનવને એ ધરશે. બધી પ્રજાઓ કહેશે કેવા તમે છો મહિમાવાન, પ્રભુ પુત્રના માત થવાનું તમે જ પામ્યા માન. તમે બરાબર ભાગી તમને મળ્યું પ્રભુનું વાલ. પ્રણામ મારિયા થાઓ ખુશ ખુશાલ, પ્રણામ મારિયા થાઓ ખુશ ખુશાલ, પ્રણામ મારિયા થાઓ ખુશ ખુશાલ.